તો ખબર પડે છે ની શરૂઆત કરીશું. તાજેતરમાં લોન્ચ થયેલી પોકેમોન ગો ગેમ થી તો તેની વાત કરવામાં આવે તો બાળકો સહિત પોકેમોન ગો ગેમ ની વાત કરવામાં યુવાઓમાં લોકપ્રિય બની ગઈ છે. દુનિયાભરમાં રેકોર્ડ બ્રેક ડાઉનલોડ ગેમ પોકેમોન ગો ડાઉનલોડ કરવામાં અમદાવાદીઓ પણ પાછળ નથી રહ્યા. પોકેમોન ગો ગેમ ખાસ કરીને યુવાનોમાં ભારે લોકપ્રિયતા મેળવી રહી છે ત્યારે શહેરમાં ગેમ રસિકો ઠેર ઠેર આ જ ગેમ રમતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં દુનિયાના 26 દેશોમાં લોન્ચ થયેલી પોકેમોન ગેમે વિશ્વ સ્તરે નામના મેળવી છે. જો વાત અમદાવાદની કરવામાં આવે તો અમદાવાદમાં પણ યુવાનો સહિત બાળકોમાં આ ગેમને લઈને અનેરો ઉત્સાહ સામે આવ્યો છે. આ ગેમને રમવાની કંઈક આ રીતે હોય છે. યુઝર ઘરની બહાર, બગીચા, રસ્તા તેમજ મંદિર જેવી જગ્યા પર સંતાડેલા પોકેમોનને શોધવા જવાનું હોય છે. જ્યાં પોકેમોન દેખાય ત્યાં કેમેરો ચાલુ કરીને તેને ડિવાઇસમાં કેચ કરવાનું હોય છે. પોકેમોન તમારે પકડવા હોય તો યુઝ્યુઅલી તમારે કોઈ બી એરિયામાં જવાનું, તો ધારો કે કોઈ એરિયામાં આજુબાજુમાં કે તમને કોઈ નજીકના પોકેમોન હોય તમને ગેમની અંદર દેખાડી દે. પોકેમોન ગેમનું ક્રેઝ યુવાનો સહિત બાળકોમાં ક્રેઝ. 26 દેશમાં લોન્ચ થઈ ગેમ. બાળકો અને યુવાનોમાં એવો તો આ ગેમનો કેફ ચડ્યો છે કે તાજેતરમાં મોટી સંખ્યામાં યુવાનો આ ગેમ રમવા માટે વસ્ત્રાપુરના તળાવે ઉમટી પડ્યા હતા. જો કે આ ગેમ હજુ સુધી ભારતમાં લોન્ચ થઈ નથી, પરંતુ તેને ડાઉનલોડ કરી યુવાનો આ ગેમની મજા માણી રહ્યા છે. આ ગેમ રમવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ થતો હોવાથી સતત ઇન્ટરનેટ ચાલુ રાખવું પડે છે, જેનાથી બેટરીનો વપરાશ વધુ થાય છે. હાલમાં પોકેમોનના હબ વધારે પ્રમાણમાં મંદિરો તેમજ બગીચા જેવી જગ્યા પર રખાયા છે. જ્યારે પોકેમોનના હબ રસ્તા પર આવશે ત્યારે અકસ્માતના બનાવ બનવાની સંભાવના વધી જશે, જેને લઈને સુરક્ષાના ભાગરૂપે સાયબર વિભાગ દ્વારા શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું. કૌશલ પંચોલી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. દુનિયાના 26 દેશમાં લોન્ચ થયેલી પોકેમોન ગેમે વિશ્વ સ્તરે નામના મેળવી છે. પોકેમોન ગો ગેમ બાળકો સહિત યુવાઓમાં લોકપ્રિય બની છે. યુવાનો સહિત બાળકોમાં આ ગેમને લઈને અનેરો ઉત્સાહ સામે આવ્યો છે. જોકે આ ગેમ હજુ સુધી ભારતમાં લોન્ચ થઈ નથી, પરંતુ તેને ડાઉનલોડ કરી યુવાનો આ ગેમની મજા માણી રહ્યા છે. પોકેમોન ગો ગેમ ઓગમેન્ટેડ રિયાલિટી અને જીપીએસ બેઝ ગેમ છે. આ ગેમમાં મોબાઈલનો કેમેરો યુઝ થાય છે. તો આખરે આ પોકેમોન ગો ગેમ છે શું, યુવાઓ પર શું અસર પડી રહી છે તેને લઈને વધુ વિગત આપણી સાથે આપવા માટે જોડાઈ ગયા છે ગાંધી આશ્રમથી પ્રવેશ અડીચિયા અને વસ્ત્રાપુરથી ભાવેશભાઈ. ભાવેશભાઈ, સૌપ્રથમ હું આપણે પૂછવા માંગીશ, જે પ્રકારે આ પોકેમોન ગો ગેમની વાત કરવામાં આવે તો તેને લઈને યુવાઓમાં ખૂબ મોટા પાયે ક્રેઝ જોવા મળ્યો છે. વસ્ત્રાપુરમાં પણ મોટે ભાગે સાંજના સમયે યુવાઓ આ ગેમ રમવા માટે ત્યાં આવતા હોય છે. શું છે આખરે આ ક્રેઝ? શું યુવાઓ સાથે કોઈ પણ પ્રકારની આને લઈને વાતચીત થઈ છે કે શું? જીજી ઘર, સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં કે આ જે પોકેમોન ગો નામની જે ગેમ છે એ શું છે. આ ગેમને રમવા માટે તમારે જીપીએસ ઓન રાખવું પડે છે, ઇન્ટરનેટનો ડેટા યુઝ થાય છે, બેટરી યુઝ થાય છે અને એનું ચાર્જર, તથા અમુક જે જગ્યાઓ છે ત્યાં જ આ ગેમ રમવા માટે લોકો જતા હોય છે, જેમ કે વસ્ત્રાપુર છે, એસજી હાઈવે છે, પછી આ જે અલગ અલગ જે જગ્યાઓ છે, મોલ છે, મંદિર છે, ત્યાં સુધી પણ લોકો ગેમને રમતા રમતા પહોંચી જાય છે. આજે ભીડ જોઈ શકો છો આપ, જે લોકો જે અહીંયા વસ્ત્રાપુર લેકમાં ગેમ રમવા માટે આવી રહ્યા છે અને ગેમમાં પોકેમોન અને અલગ અલગ જે તેના જે કેરેક્ટર છે તેને પણ આ શોધવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. અને ગેમ રમવાથી શું ફાયદો થાય છે અને શું મળે છે તેમને ગેમ રમવાથી, આટલું આ જે દૂર દૂરથી આવતા લોકો છે, ચાંદખેડાથી, સાબરમતીથી 20-30 કિલોમીટરથી દૂરથી આવતા લોકો, એસજી હાઈવેથી, સીજી રોડથી આવતા લોકો છે, તે શા માટે અહીંયા આગળ ગેમ રમવા આવે છે પૂછીશું. શેના માટે તમે અહીંયા આગળ ગેમ રમવા આવો છો? કઈ ગેમ? પોકેમોન ગો એન્જોય કરવા માટે. બહુ મસ્ત ગેમ છે. કેટલા સમયથી તમે આ ગેમને યુઝ કરો છો? આઈ ત્યારથી મોસ્ટ ઓફ યુઝ કરીએ છીએ. ગેમ વિશે માહિતી આપશો? માઇન્ડ બ્લોઇંગ ગેમ, અમેઝિંગ.
ટુ સો મચ. કેવી રીતે રમી શકાય ગેમ ને? જીટીપી લોકેશન ઓન રાખવું પડે છે, નેટ ચાલુ રાખવું પડે છે, અને આપણને બતાવ્યા દે છે કઈ જગ્યાએ પોકેમોન છે, એ જગ્યાએ આપણે એક્ઝેક્ટ જવું પડે છે, અહીંયા એ પોકેમોન પકડવું પડે છે. તમે તમે અહીંયા જ કેમ ગેમ રમવા આવો છો? અહીંયા આ શું પ્લેસમાં શું ખાસિયત છે? એટલે આ પ્લેસમાં વધારે આપણે જે પોકેમોન છે એના જે કેટેગરી છે, લેવલ છે, એના જે બધું હાઈ જોવા મળે છે અહીંયા વધારે. પ્લસ તેના જે પોકબોલ એની જે અંદર એ હોય છે તેના અંદર ઇન્સ્ટોલ કરવાનું, સ્ટોરેજ કરવાનું છે, એ બી અહીંયા વધારે મળી ઇન્ક્રીઝ મળે. તમે તમે સાંભળ્યું તે પ્રમાણે પોકેમોન 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 ગો આ પ્રકારના જે શબ્દો છે તે યંગસ્ટર ના મોઢા પર શબ્દોમાં જોવાઈ શકે છે. અને વધુ વધુ વિગત મેળવીશું કે જે એક યુઝર છે તેની પાસેથી એકચ્યુઅલી પોકેમોન યુઝ કરવાથી આમ શરીરને સ્ફૂર્તિ રહે, ચાલવાનું મજા આવે છે. પરસે જો કેવો ભીનો ભીનો થઈ ગયો, પરસે તમે જોઈ શકો છો કે હું પરસેથી ભીનો થઈ ગયો. ચાલવાથી એક્સરસાઇઝ શરીર બી સારું રહે છે એમ. આ ગેમ રમતા રમવા માટે ફક્ત નાના છોકરાઓ કે યંગસ્ટર જ નહીં, પરંતુ નાના બાળકો અને વૃદ્ધો પણ ગેમ રમવા આવે છે. એક નાનું બાળક છે તેને પણ પૂછીશું તેના માટે તમે અહીંયા આગળ આવ્યા છો, શું ગેમમાં શું તમને? ગેમમાં પોકેમોન છે રમવાની મજા આવે, અહીંયા જીમ બેટલ્સ કરવાના બધા એ મજા આવે, અલગ અલગ રીતે એક્સરસાઇઝ પણ થઈ જાય એક ટાઈપની. તમે ખાસ કરીને શેના માટે ગેમ રમો છો? એન્જોયમેન્ટ માટે. અને ગેમ ગેમ રમવા પાછળ તમે આખા દિવસમાં કેટલો સમય ફાળવો છો? મેક્સિમમ કલાક બે કલાક મારે એટલું જ અપાય છે. અત્યારે તમે કેમ અહીંયા આગળ આવ્યા છો, શું કરીને આવ્યા છો ઘરે? ઘરે કઈ કઈ નથી આવ્યો, મમ્મી અહીંયા જ છે આગળ, બાર ઉભી છે એ તમારી વેટ કરી રહ્યા. હા, તમે અહીંયા ગેમ રમો? હા, જોયું તે પ્રમાણે જે બાળકો છે તેઓ પણ અહીંયા આગળ પોકેમોન શોધવા માટે આખા આખું જે વસ્ત્રાપુર લેક નો જે વિસ્તાર છે 800 મીટર નો આખો રાઉન્ડ છે તે ફરી રહ્યા છે. અને આપ જે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે બધાના હાથમાં મોબાઈલ અને મોબાઈલમાં જ તેમનું ધ્યાન છે. અને જે સમગ્ર જે વાત કરી રહ્યા છે આપણે પોકેમોનની, તો પોકેમોનમાં ખાસ કરીને તો આ જે ગેમ છે તે જે સમગ્ર જે દુનિયા છે તેમાંથી 26 દેશોમાં લોન્ચ થઈ ચૂકી છે. અને સાથે સાથે આને આ ગેમ રમવા માટે ઘણા લોકો તો 2-વ્હીલર અને 4-વ્હીલર લઈને પણ રમી રહ્યા છે, જેને લઈને એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ વધી ગયા છે. ગેમમાં લોકો એટલા વ્યસ્ત છે કે એકબીજા સાથે અથડાતા પણ જોવા મળી રહ્યા છે. આપ જે જોઈ શકો છો પાછળ પણ હું તમને દ્રશ્ય બતાવીશ, આ કેમેરામેન નરેશ પાટેરને કહીશ કે આ બાજુ પણ દ્રશ્ય તમે બતાવો કે જે લોકોના હાથમાં મોબાઈલ જોવા મળી રહ્યા છે, પોકેમોનને શોધવા હવે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે, અને ચાલુ બાઇક તથા કારમાં પણ ગેમ રમતા હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે. 1.5 કરોડથી વધુ યુઝર થઈ ગયા છે ઓછા સમયમાં. ખૂબ જ પ્રચલિત થયેલી આ ગેમમાં લોકો પાગલની જેમ હરકત કરતા નજરે પડી રહ્યા છે. પોકેમોન શોધવા માટે લોકો મોલ, વસ્ત્રાપુર તળાવ તથા મંદિરોમાં પણ જઈ રહ્યા છે. આ જે ગેમ છે તેને લઈને લોકો ગાંડાની જેમ ફરી રહ્યા છે, મોબાઈલની બેટરી તથા તેનો ડેટા યુઝ કરી રહ્યા છે. અને તેની સાથે સાથે જે ઘરેથી જે ગેમ રમવા માટે લોકો જે ઘરે ખોટું બોલીને પણ અહીંયા ગેમ પાછળ સમય વિતાવી રહ્યા છે. ગેમને લઈને વધુ વિગત જાણીએ તો તેમાં જે લોકો છે તે ટૂંક જ સમયમાં ગેમ રમવા માટે આટલા વધુ યુઝર થઈ ગયા છે. જી જી બિલકુલ. અત્યારે આપણી સાથે પ્રવેશ અડેચિયા પણ જોડાઈ ગયા છે. પ્રવેશ પાસેથી આપણે માહિતી મેળવવાની કોશિશ કરીશું. ભાવેશ, આપનો આભાર. પ્રવેશ, હું આપને પૂછવા માંગીશ, જે રીતે અત્યારે જોયું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ મોટા પાયા ક્રેઝ જોવા મળ્યો છે. એક જમાનો હતો કે જ્યારે માર્યો અને કોન્ટ્રા જેવી ગેમ આવતી હતી એનો એક ક્રેઝ હતો, પણ જે ઘરમાં બેસીને રમાતી હતી. પોકેમોન ગોની આજે શું વિશેષતા છે અને શું કેવા પ્રકારનો યંગસ્ટર્સો તેને લઈને પ્રતિભાવ જોવા મળી રહ્યો છે, વાતચીત થઈ છે કે શું? જી ચોક્કસથી જીગર, અત્યારે અમે ગાંધી આશ્રમમાં ઊભા છીએ, ત્યાં જે છોકરાઓ છે પોકેમોન ગો ગેમ રમવા માટે ઉપસ્થિત થયા છે. કેટલાક લોકો અહીંયા ગાંધીનગર તેમજ અન્ય શહેરોમાંથી પણ આવ્યા છે. આપણી સાથે અત્યારે એક વ્યક્તિ આપણી સાથે છે, એમને આપણે જાણીએ કે ક્યાંથી આવ્યા? ક્યાંથી? ગાંધીનગરથી. તો આ ગેમ તમે જે રમવા આવ્યા એ ગાંધીનગરથી અહીંયા કેમ આવ્યા? એટલે ત્યાં આગળ એકચ્યુઅલી પોકેસ્ટોપ જે હોય એ પાર્ટ છે પોકેમોન ગોનો,
એ ત્યાં ગાડી બહુ અમારે ઓછા અંતરે બહુ અંતર અંતરે છે, મીન્સ અમારે લગભગ 15-20 કિલોમીટરનું અંતર થઈ જાય એકથી બીજી જગ્યાએ જવા. અહીંયા ગાંધી આશ્રમ છે વિજયનગર 4 રસ્તા વસ્ત્રાપુર લેક, એ અમને 300-500 મીટરની રેન્જમાં અમને પોકે સ્ટોપ મળી રહે, અને એ પોકે સ્ટોપથી અમને બોલ છે, રિવાઈવ છે, પોષણ છે, સુપર પોષણ છે, ઇવન રાસબેરી છે, એ બધું અમને જરૂરિયાત પ્રમાણે પોકેમોનની જે જરૂરિયાત હોય એ બધું અહીંયા આરામથી મળી રહે, અને અમારો ટાઈમ બી સ્પેન્ડ થઈ જાય. અને જે અમે પોકેમોન ગોમાં જે મેઇન વસ્તુ એ છે કે તમારું અટેન્શન કેમનું લેવું, જીમ એ જીમમાં તમે બેટલ કેમની કરીને તમારું નામ બનાવો. દરેક જગ્યાએ જીમ હોય છે ઉપસ્થિત, તો દરેક જીમમાં એવું હોય કે તમે કોઈ બી જીમ ખોલશો જ્યારે ત્યારે ત્યાં કોઈનું બી નામ હશે જે ટોપ કરતું હશે, તો એ ટોપ ધારું કે આપણે કરીએ એ ટોપ નામ તો આપણું નામ બહુ આગળ આમ જાય. ધારું કે તમે ટોપ કર્યું એ નામ તો તમારું નામ બધે ચર્ચાતું થશે. ધારું કે અહીંયા આશ્રમ તો હા હા ભાઈ તમારું નામ છે, આ વ્યક્તિએ 1200 સીપીનો મૂક્યો છે આરકેને એ રીતનું. તો આ ગેમ એવી છે કે સ્ટ્રેટર્જીવાળી ગેમ છે, પેશન હોવું જોઈએ, કેમનું રમવું એ આપણા પર ડિપેન્ડ છે, સ્ટ્રગલ બહુ છે. બહુ વર્ષો પહેલાં પોકીમોન નામનું કાર્ટૂન આવતું હતું, તો આ જે હમણાં જે પોકીમોન ગો ગેમ આવી છે એનાથી તમને કાર્ટૂનની યાદ આવી છે? ઓબ્વિયસલી આપ કોઈ બી હોય તે એમનું પાસ્ટ મીન્સ ચાઇલ્ડહુડ જે હોય એ તો મિસ કરવાના જ છે, તો બેટર છે પોકેમોન જે અમે કાર્ટૂન જોતા હતા એ અમે અત્યારે રિયલ લાઈફમાં અમે જે રીતે કાર્ટૂન નેટવર્કમાં એશ અને રોકની ટીમ હતી જે એ કેમને યુઝ કરતા હતા પોકેમોન, એ અત્યારે અમને બી અત્યારે આમ મજા આવે કે અમે બી એ જે રીતે કાર્ટૂન નેટવર્કમાં એ લોકો કરતા હતા પોકેમોન, કે બોલ નાખીને કેમના પોકેમોનને કલેક્ટ કરવા, કેમના એમની બેટલ કરાવી, એ અમને અત્યારે એમનો બેટર અમને અનુભવ મળી રહ્યો છે અને એકદમ બહુ મજા આવે છે આમાં. આ જે ગેમ છે એમાં બીજી બધી ગેમો કરતા હલો બિલકુલ પ્રવેશ. તો આપણે ભાવેશ પાસેથી જાણવાની કોશિશ કરીશું. ભાવેશ, ખાસ કરીને જે યંગસ્ટર જે આટલા લાંબા સમય સુધી વસ્ત્રાપુર લેકમાં ફરતા આવતા હોય છે, હું ચાહીશ આપ એમને એ પણ પૂછી લો કે જે પ્રકારે સમય આ ગેમ લે છે શું સમયનો બગાડ થાય છે ક્યારે એવું તમને લાગ્યું છે ખરા? કારણ કે ઘણા લોકો કહે છે એક એક બે બે કલાક પણ આ ગેમ લઈ લેતો હોય છે, તો યંગસ્ટર્સ માટે સમય ખૂબ મહત્વનો છે, તો આ ગેમને લઈને કોઈ એવું નથી લાગતું કે આ સમય પર ક્યાંક ને ક્યાંક બગાડ ક્યારેક થતો હશે? ઘણા યંગસ્ટર એવા પણ છે કે અહીંયા આખો દિવસ વિતાવે છે, સવારના 7 વાગ્યાથી તો રાતના 2 વાગ્યા સુધીનો સમય અહીંયા વિતાવે છે. અને આપણી પાસે એક જે યુઝર છે તેમને પૂછીશું કે તમે આ જે સમય ફાળવો છો ગેમને લઈને, તો તમને એમ નથી લાગતું કે આ ઉંમરમાં તમે આ ગેમ પાછળ સમય વેડતી રહ્યા છો? ના ના, એવું નથી. ફ્રી ટાઈમ મળે ત્યારે અમે ગેમ રમીએ છીએ, એવું નથી કે ક્યારે બી કે કોઈ બી ટાઈમે. ઓફિસનું વર્ક પતાવીને સાંજના ટાઈમે કાં તો રાતના ટાઈમે આ ગેમ રમી રહ્યા છીએ. મજા આવે છે, એન્જોય થાય છે અને થોડી એક્સરસાઇઝ પણ થાય છે. ગેમ પાછળનો મૂળ હેતુ શું લાગી રહ્યો છે તમને? કારણ કે બીજા દેશોમાં પણ એવું આ જે ગેમ છે તેના પર બેન મૂકવામાં આવે છે, અને આ જે ભારતમાં હજી સુધી લોન્ચ નથી થઈ આ ગેમ, છતાં પણ લોકો યુઝર એટલા બધા વધી ગયા છે કે ગેમના જે ચાહકો છે તે યુઝ કરી રહ્યા છે. ગેમ પાછળનો મહત્વ નો હેતુ એ છે કે જો આ એક્સરસાઇઝ કરવા માટેની ગેમ છે, તમે વ્હીકલ ઉપર કે કોઈ કાર લઈને તમે જઈ રહ્યા છો બરાબર, અને વ્હીકલ ઉપર તમે આ વસ્તુ ગેમ રમશો તો એક્સિડન્ટ થવાના ભય બી છે. આ એક ટાઈપનો એન્જોયમેન્ટ છે અને એક્સરસાઇઝ પણ થાય એના માટેની ગેમ છે. બાકી તમે આડી રીતે આનો ઉપયોગ કરશો તો ટૂંક સમયમાં આ ગેમ બંધ બી થઈ જવાની શક્યતા છે. જો જી જણાવ્યા પ્રમાણે એવું કહ્યું છે કે જો આ ગેમનો સારી રીતે અને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો કોઈ નુકસાન નથી, પરંતુ જો વિચાર્યા વગર અને ખોટી રીતે જો ગેમનો ઉપયોગ કરવામાં આવે તો ધારો કે ચાલુ વાહને અથવા તો ચાલુ ફોર વ્હીલરે તમે આ ગેમ રમી રહ્યા છો તો તેમાં ચોક્કસથી અકસ્માત થવાના ચાન્સીસ રહેલા છે. બિલકુલ ભાવેશ પટેલ અને પ્રવેશ છે આ બંને અમારી સાથે જોડાયા, અને પોકેમોન ગો ગેમ શું છે, યંગસ્ટર નો શું પ્રતિભાવ છે, કેવી રીતે તેનો ઉપયોગ થાય છે, તમામે તમામ માહિતી પૂરી પાડી આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાનો ક્રેઝ લોકોમાં ભારે જોવા મળી રહ્યો છે. ફેસબુક વોટ્સએપ માંથી લોકો ઉપર નતા આવી શકતા, એક ત્યારબાદ સેલ્ફીનો એક જમાનો આવ્યો કે જેમાં સેલ્ફીને લઈને લોકો જીવ ગુમાવે છે. પહેલીવાર હવે સોશિયલ મીડિયા એટલી હદે આવી થયું છે કે હવે વિડીયો ગેમ્સની જેમ પોકેમોન ગો ગેમ પણ હવે યંગસ્ટર્સ પર હાવી થતી જાય છે. ક્યાંક ને ક્યાંક તેમના સમયને લઈને તે બગાડ ન થાય તે સમજવું અહીંયા ખૂબ જ જરૂરી છે. ખબર પડે છે, માં લઈશું એક બ્રેક.